હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિત આજના આ પીરિયડમાં અગાઉના પીરિયડમાં આપેલા શાળા મિત્ર એપની લિંક ખોલી તમે પાર્ટ ટુનો વિડીયો જોયો હશે અને તમને એ વિડીયોમાં સમજ પડી ગઈ હશે આજે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર ચોપડી પ્રમાણે દાખલો બીજો ગણવાનો છે તો ચાલો તમે તૈયાર થઈ જાઓ તમારી સીડબ્લ્યુની નોટ લઈને બે પોઈન્ટ ચાર નો દાખલો પહેલો આપણે શીખી ગયા છીએ આજે દાખલો બીજો નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો મેળવેલ વ્યસ્ત સંખ્યાઓનું શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું છે ચાલો અહીં સંખ્યા બધી બતાવી છે મેં એ વ્યસ્ત એની શું બનશે શુદ્ધ અપૂર્ણાંક અપૂર્ણાંક કે પૂર્ણ છે એ બતાવી છે તો જોઈ લો સંખ્યા પહેલી ત્રણ ના છેદમાં સાત વ્યસ્ત એટલે શું અંશ છેદ બનશે અને છેદ અંશ બનશે અહીં ત્રણના છેદમાં સાત એટલે ત્રણ અંશ છે સાત છેદ છે હવે એનો વ્યસ્ત બનશે સાતના છેદમાં ત્રણ સાતના છેદમાં ત્રણ એટલે એ કયા અપૂર્ણાંક બની જાય અશુદ્ધ અપૂર્ણાંક તમારે આવી રીતે લખવાનું રહેશે નંબર છેદમાં એનો વ્યસ્ત બનશે આઠના છેદ માં પાંચ અને કેવા કેવાશે અશુદ્ધ અપૂર્ણાંક જો વિદ્યાર્થી મિત્રો જયારે છેદ નાના હશે ત્યારે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાશે એનો અથવા અંશ મોટા હશે ત્યારે અશુદ્ધ અપૂર્ણાંક અને અંશ નાના હશે ત્યારે શુદ્ધ અપૂર્ણાંક કહેવાશે ચાલો ત્રીજો હવે વ્યસ્ત આપણો અંશ નાનો છે એટલે શુદ્ધ અપૂર્ણાંક કહેવાશે બાકીના બે માં અંશ મોટા છે એટલે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય ચાલો ત્યાર પછી ચોથો છ ના છેદમાં પાંચ વ્યસ્ત બનશે પાંચ ના છેદમાં છ અને એ બનશે શુદ્ધ અપૂર્ણાંક કેવા કેવા છે શુદ્ધ અપૂર્ણાંક નંબર પાંચ બારના છેદમાં સાત એનો વ્યસ્ત બનશે સાતના છેદમાં બાર અને એમાં અંશ નાનો છે એટલે શુદ્ધ અપૂર્ણાંક નંબર છ એક ના છેદમાં આઠ એનો વ્યસ્ત બનશે આઠ ના છેદમાં એક એટલે આઠ પણ લખી શકાય અને ઈ સંખ્યા બનશે પૂર્ણ સંખ્યા ચાલો નંબર સાત એકના છેદમાં અગિયાર અગિયાર ના છેદમાં એક એટલે ઈ બનશે સોરી એટલે એ સંખ્યા બનશે પૂર્ણ સંખ્યા વિદ્યાર્થી મિત્રો અહીં માત્ર શુદ્ધ લખ્યું છે આગળ કશું લખ્યું નથી શુદ્ધ અપૂર્ણાંક ચાલો હવે આપણે દાખલો ત્રીજો ભાગાકારના દાખલા છે સાવ સહેલા છે મજા આવશે તમને ભાગાકારનું નું ચિહ્ન અને ગુણાકાર કરી દેવાના અંશને છેદ બનાવશો છેદ ને અંશ બનાવશો અહીં આપણે અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યા સાથે ભાગાકાર બતાવ્યા છે નંબર 1 7 ના છેદમાં 3 ભાગ્યા 2 ચાલો 2 ના છેદમાં કંઈ નથી એટલે હું એક મૂકી દઉં છું તમારે પણ આવી રીતે મૂકી દેવાનો રહેશે બરાબર 7 ના છેદમાં 3 હવે ભાગાકારનું કરશું ગુણાકાર 1 આવશે ઉપર અને આ 2 જશે નીચે એટલે અંશ બનશે છેદ અને છેદ બનશે અંશ બરાબર 7 ગુણ્યા 1 છેદમાં 3 ગુણ્યા 2 બરાબર સાત એકવું સાત અને ત્રણ દુ છ ચાલો અહીં આપણો અંશ મોટો છે એટલે શુદ્ધ પૂર્ણાંક એટલે આપણે મિશ્રમાં ફેરવશું તો એક પૂર્ણાંક એક ના છેદમાં છ ચાલો તમને ખબર પડી ગઈ હજી એક દાખલો કરાવ છ ના છેદમાં તેર ભાગ્યા સાત ચાલો સાત ના છેદમાં કઈ નથી માટે એક મૂકું છું બરાબર છ ના છેદ માં તેર ગુણ્યા એક ના છેદ માં સાત હવે છ એકા છ તેર ગુણ્યા સાત એટલે છ એકુ છ તે હવે આપણે દાખલો કયો ચોથો બાકીના આમાં જે દાખલા છે એ તમારે જાતે હોમવર્કમાં ગણવાના રહેશે અને ચોપડીનું જો હું હોમવર્ક આપું છું તો એ હોમવર્ક માટે તમારે યુટ્યુબ પર જઈ યુથ એજ્યુકેશન સર્ચ કરીને તમે ચેપ્ટર ટુ લખશો એટલે એમાં બધા દાખલા આવશે એમાંથી તમારે જોઈને તમારા હોમવર્કનું સોલ્યુશન જાતે કરી લેવાનું રહેશે જ્યારે તકલીફ હોય ત્યારે તમે મને કહી શકો છો સ્કૂલના મોબાઈલ પર અથવા સ્કૂલના ફોન પર તમે કોલ કરીને કે હજી આ સમજ નથી પડતી તો હું નેક્સ્ટ પિરિયડમાં સોલ્યુશન કરાવી દઈશ ચાલો હવે આપણે દાખલો ચોથો જોઈશું બે ના છેદમાં પાંચ ભાગ્યા એક ના છેદમાં બે

બાકી છે પેલો દાખલો તો આપણે અગાઉ કરી નાખ્યો છે બે થી ચાર માં જેટલા બાકી છે એ માટે તમારે યુટ્યુબ પર જુથ એજ્યુકેશનમાં જોઈને ગણી લેવાના અને આજનો આપણો પાર્ટ થ્રીનો વિડીયો જોવાનો તે ઉપરાંત આજે સ્વાધ્યાય પ્રમાણે દાખલો અઢાર થી એકવીસ હું હોમવર્કમાં આપું છું સ્વાધ્યાય પોાર થી એકવીસ નંબરના જે દાખલા છે એનું સોલ્યુશન હું નેક્સ્ટ પીરિયડમાં કરાવીશ